તો જો આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે કે તમારી પાસે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સનું એક વાક્યમાં બીજી એક દ્રષ્ટિકોણથી સમજવું હોય, વિથ ઓલ પાવર્સ ટુ એક્ઝિક્યુટ, અ પર્સન વિથ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ નેવર યુઝિસ પાવર. એ વ્યક્તિ પાસે પૂર્ણ સત્તા હોય અને પૂર્ણ સત્તા એક્ઝિક્યુટિવ પાવર હોય, એટલે કે વહીવટી પૂર્ણ સત્તા હોય, પણ ક્યારેય પોતાની સત્તાનો ઉપયોગ ના કરે ને, એ પોતાના પ્રેમથી બધાને જીતી શકે, પાવરથી નહીં, એ વ્યક્તિ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્ટ કહેવાય. તો આવી મહાન વ્યક્તિઓ આવી રીતે કામ કરે છે. તમે મહાત્મા ગાંધીના જીવનમાં જોશો, તમે નેલ્સન મંડેલાના જીવનમાં જોશો. 27 વર્ષ સુધી નેલ્સન મંડેલા જેલમાં રહ્યા, અને તમે કોટડી જુઓ તો સામાન્ય નાની કોટડી છે સાઉથ આફ્રિકાની નીચે આઇલેન્ડ ઉપર. અને જે વ્હાઈટ રેજીમ સાઉથ આફ્રિકાનો, અપાર્થાઇડ રેજીમ, એમાં પીડબલ્યુ બોથા પ્રેસિડેન્ટ હતા, એમણે 27 વર્ષ સુધી એમને જેલમાં રાખ્યા. એમણે કંઈ કોનું ખૂન નહોતું કર્યું, એમણે બંદૂકે હાથમાં નહોતી લીધી, ખાલી સ્વતંત્રતા માટે ઝંડો ઊંચો કરેલો, ગાંધીજીની જેમ જ અહિંસક લડત હતી. છતાં 27 વર્ષ માણસ જેલમાં રહે ને ગાંડો થઈ જાય. તમે ખાલી આજે રાત્રે ટ્રાય તો કરજો, 1 કલાક તો મોબાઈલ વગર રહી બતાવો. દર 3 મિનિટે ગમે ત્યાં બેઠા હોય ત્યાં આપણો હાથ અંદર જાય મોબાઈલને ટચ કરવા માટે. જો 10-30 મિનિટ આપણે મોબાઈલને અડીએ નહીં તો આપણે ડિસ્ચાર્જ થવા માંડીએ. 10-30 મિનિટે કાઢીને જોવે કંઈક છે, કંઈક છે. તો તું સેલિબ્રિટી છું, તારે ઇન્સ્ટાગ્રામ ઉપર 3 મિલિયન ફોલોવર છે, રાત્રે 11:30 સુધી તમે ફોન ચાલુ રાખો મોબાઈલ. આમાં એકેય 3માંથી એકેય ક્વેશ્ચન ડેવલપ નહીં થાય, આઈક્યુ નહીં, ઈક્યુ નહીં, એસક્યુ નહીં. અમારે એક મોડ્યુલમાં આ બધું સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ, મોબાઈલ ફોન પણ એક મોડ્યુલમાં તમે જોયું ને એ પણ આવશે. તો રાત્રે 11:30 અને 12 વાગ્યા સુવા જતો હોય ને ત્યાં સુધી મોબાઈલ ચાલુ રાખે. તો તને એમ છે કે તને 2G સ્કેમ 3G સ્કેમ રાફેલ એ બધા વિશે બહુ માહિતી છે, તો કદાચ પ્રધાનમંત્રીશ્રી જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ગોઠવે અને મેમ્બરશીપ માટે તારું નામ નક્કી કરે, અને દિલ્હી પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી તને રાત્રે 11:30 વાગે ફોન આવે અને તું ના ઉપાડી શકે, દેશની બહુ મોટી અસેવા થઈ જશે એવું તું માને. તારા જેવા પ્રધાનમંત્રી પાસે 130 કરોડ છે, તું ફોન બંધ કરીને સુઈ જા અને સવારના પોરમાં ઉઠીને હજી પલંગમાંથી બહાર ના નીકળે, મોબાઈલ ખોલે, ડેટા ચાલુ કરે, વોટ્સએપ ચાલુ કરે, ખુશ થાય, 60 ચેટ અને 95 મેસેજ. પણ હવે કાલ સવારે તમે તપાસ કરજો, એમાંથી 90% ખાલી ગુડ મોર્નિંગના ફૂલડા જ હોય. હા, એમાંથી એક ફૂલડું તમે ગમે એટલે તમે પાછા બીજામાં જવા દો, અને એ ફૂલડું 4 દિવસે ફરતું ફરતું 3 દેશોમાંથી પાછું આવે. એમાં બપોરે એમ કોઈક નવરો હોય તો થોડું ક્રોપ ચોપ કરે, એક અધું પાંદડું કાઢે અને એક અધું પાંદડું ઉમેરે. વોટ્સએપનો ગુજરાતી સમાનાર્થી છે કચરા પેટી, બધું આવ્યા કરે છે, નામ તમે ઠાલવ્યા કરો છો. તમે મોબાઈલ ઉપર અનનેસેસરી, ધીસ ડિવાઇસ ઇઝ મેડ ટુ સર્વ યુ. તમે મોબાઈલ ન વાપરે એવું નથી કહેતો, વાપરજો, પૂર્ણ રીતે વાપરજો, પણ જસ્ટિફાઈડ યુઝ ઓફ ઇટ, વિવેકપૂર્ણ ઉપયોગ કરજો, તો તમારી માટે આશીર્વાદરૂપ છે. પ્રમુખ સ્વામી મહારાજને ઇન્ટરનેટ તો આજની વાત છે, આજથી 20 વર્ષ પહેલાં પ્રમુખ સ્વામી મહારાજને અમેરિકામાં ન્યુયોર્ક ટાઈમ્સના પત્રકારે પ્રશ્ન પૂછેલો કે આ મોડર્ન ડે ટેકનોલોજી છે ઇન્ટરનેટ સહિત, એ આશીર્વાદરૂપ છે કે શ્રાપ છે. પ્રમુખ સ્વામી મહારાજે સ્પોન્ટેનિયસ ઉત્તર પોતાના શાણપણામાંથી આપેલો કે વિવેકપૂર્ણ ઉપયોગ કરે તો આશીર્વાદરૂપ છે, અને વિવેક ચૂકી જાય તો એ શ્રાપ છે. તો તમે 3-4 કલાક ઇન્ટરનેટ ઉપર ને મોબાઈલ ઉપર કાઢશો, તમે એમ ના સમજતા કે એનાથી તમને કદાચ માહિતી વધારે મળે છે, પણ યુ આર લુઝિંગ યોર આઈક્યુ, યુ આર લુઝિંગ યોર ઈક્યુ, એન્ડ ડેફિનેટલી યુ આર લુઝિંગ યોર એસક્યુ. પછી તમારી કોઈ અત્યારે 5 વર્ષ આ મોબાઈલ ઇન્ટરનેટ તમને સારા લાગશે, આ જોઈ લઉં ને, આ જોઈ લઉં ને, આ નેટ સર્ફ કરું, રાત્રે 1-1 વાગ્યા સુધી બેસું. પછી 23 વર્ષની ઉંમરે ગ્રેજ્યુએટ થયા પછી પેલી 250ની લાઇનમાં ઉભા રહેવાનું થશે ને, ત્યારે પ્રશ્ન આવશે. એટલે એ પણ અમારા એ મોડ્યુલમાં છે. સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ તમારે ડેવલપ કરવી હોય તો જે કેરેક્ટર ફિલ્ડ લાઈફ, કેરેક્ટર રિસોર્સિસ, ચારિત્ર નિર્માણ માટેના સ્ત્રોત, એને અવરોધ પહોંચે એવી એક પણ ક્રિયા, એવી એક પણ કામ તમારે થવું જ ના જોઈએ, તો એ તમારી સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ડેવલપ થાય.
અને લાસ્ટ છેલ્લી વાત કરવાની કે સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સનું શિખર છે ભગવાનને સર્વ કરતા હર્તા જાણવા. આ હું સંત છું એટલે તમને કહું છું એવું નથી. તમે ટોપ મેનેજમેન્ટ ગુરુઝને તમે સાંભળજો, સ્ટીફન કવી, ઓગ મેન્ડિનો, કેન બ્લેન્ચાર્ડ, રોબર્ટ કપ્લાન, એન્થની રોબિન્સ, રોબિન સ્મિથ, સી કે પ્રહલાદ, આ બધા સામે બેઠેલા ટોપ મેનેજમેન્ટ એક્ઝિક્યુટિવ્સના શીખવાડે છે. હમણાં એક પહેલું જ મોડ્યુલ આપણે જોયું ને IPDC માં, હેન્ડલિંગ ફેલિયર્સ ઓફ લાઈફ, કે જીવનમાં નિષ્ફળતા હોય ત્યારે શું કરવું, અને આવશે જ, એ ક્રમમાં જ હોય છે, એ પણ જીવનનો એક કોર્સ છે. અને ઘણી બધી વાતો નિષ્ફળતા મળ્યા પછી, નિષ્ફળતાનો અનુભવ કર્યા પછી જ શીખવા મળે છે. અ પેટ ઇઝ ઓલ્સો નેસેસરી, અ સ્લેપ ઇઝ ઓલ્સો નેસેસરી. ખભા ઉપર કોઈ પ્રશંસા કરે ને, વાહ સારું કામ કર્યું, એ જરૂરી છે પ્રોત્સાહન માટે, બળ માટે. અને ઝાપટ આવે ને, એ પણ જરૂરી છે, એમાંથી ઘણું બધું શીખાય. તો એ આ ટોપ મેનેજમેન્ટ ગુરુઝ આ એક્ઝિક્યુટિવ્સને શીખવાડે છે કે તમે ફેઇલ થાઓ, તમે અત્યારે પરીક્ષા છો, ભવિષ્યમાં કામમાં પ્રોજેક્ટમાં, અને મોટી ખોટ પણ આવે તે વખતે તમારે શું વિચારવાનું. એ લોકો જે વિચારવાનું કહે છે ને, એ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં સિદ્ધ હતું. પ્રમુખ સ્વામી મહારાજને આ છેલ્લો પ્રસંગ કહીને આપણે આ વક્તવ્ય પૂરું કરીએ. લંડનમાં એમના ગુરુ યોગીજી મહારાજના સંકલ્પ પ્રમાણે અને પોતાના પણ સંકલ્પ પ્રમાણે ભવ્ય શિખરબદ્ધ મંદિર કર્યું હતું, જ્યાં ભારતીય સંસ્કૃતિનું આદર્શ દર્શન થાય. એની માટે BAPS સંસ્થાએ લંડનમાં હેરો નામની એક જગ્યા છે, એટલે એક એરિયા સબબ છે, એમાં જમીન લીધી અને પરમિશન માટે ગયા. એટલે આજુબાજુના નેબરહુડવાળાએ અમારી સામે કેસ કર્યો કે આ લોકો રાત્રે 12-12 વાગ્યા સુધી આરતી ઢોલ નગારા પીટશે, એટલે અમારી પીસ અને પ્રાઇવેસી બંને હણાઈ જશે, એટલે ભાઈ 12-12 વાગ્યા સુધી અમને ટાઈમ નથી હોતો. પણ એ લોકો એવો કેસ કર્યો. પશ્ચિમના જગતમાં લીગલ પ્રોસેસના ભાગરૂપે એક સિગ્નેચર કેમ્પેન હોય છે. કોર્ટ છે બંને પાર્ટીને કે તમારા પડોશમાં જેટલા અફેક્ટેડ પીપલ છે એ લોકો પાસે જઈને તમે સિગ્નેચર લો, એને તમે તમારી વાત સમજાવો, અને વધારે સિગ્નેચર જેમાં આવે એ પણ એક મુખ્ય મુદ્દો ગણાય હારજીત માટે. હવે એ લોકો તો લોકલ્સ હતા, અમે તો ઇમિગ્રન્ટ્સ હતા, આઉટસાઇડર્સ હતા, બહારી હતા, એટલે પછી એમાં એમને વધારે સિગ્નેચર મળી. કોર્ટે એના જ આધારે જજમેન્ટ આપ્યું કે BAPS સંસ્થા આ જગ્યાએ મંદિર નહીં બાંધી શકે, ફૂલ એન્ડ ફાઇનલ જજમેન્ટ. પ્રમુખ સ્વામી મહારાજ બરોડામાં હતા, લંડનથી અમારા ટ્રસ્ટીએ ફોન કર્યો કે સ્વામી આ પરમિશન આપણને હવે નથી મળતી. પ્રમુખ સ્વામી મહારાજને આ હારના સમાચાર આવ્યા, જો ઇટ વોઝ અ સેટબેક, એક મોટો ઝાટકો હતો એમના જીવનમાં, એમનું સ્વપ્ન એમની સામે તૂટતું એમને નજરે જોઈ રહ્યા હતા. કોઈ પણ માણસ ડઘાઈ જાય, ધ્રુજી જાય, પ્રમુખ સ્વામી મહારાજના ચહેરા ઉપર એક લકીર ફરી નહીં. અમારા વડીલ સંત છે પૂજ્ય સદગુરુવર્ય વિવેક સાગર સ્વામી, એ આ પ્રસંગના પ્રત્યક્ષ સાક્ષી. પહેલું વાક્ય પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા. ધીસ ઇઝ હાઉ યુ સ્ટેબિલાઇઝ યોર સેલ્ફ. અમે તમને 6-8 મોટા મેનેજમેન્ટ ગુરુઝની વાત કરી, એ બધા પણ ટોપ એક્ઝિક્યુટિવને આ વાત શીખવાડે છે કે ઇફ યુ સક્સીડ, ટેક ઇટ એઝ ગોડ્સ વિશ બિયોન્ડ યોર ટેલેન્ટ્સ, ઇફ યુ ફેલ, ટેક ઇટ એઝ ગોડ્સ વિશ આફ્ટર ઓલ યોર રિસોર્સિસ પુટ ઇન. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં સિદ્ધાંત સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સનો સૌથી મોટી વાત, કારણ કે ટુ ફેલ ઇઝ નોટ અ ક્રાઇમ, બટ નોટ ટુ રાઇઝ અગેન ઇઝ અ ક્રાઇમ. તમે લપસી જાઓ એ ગુનો નથી, પણ લપસ્યા પછી બેઠા થવાની હિંમત ના રાખો, વૃત્તિ ના રાખો, એ ગુનો છે. પ્રમુખ સ્વામી મહારાજ આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સનો સદગુણ છે. પહેલું વાક્ય બોલ્યા, જેવી ભગવાનની ઈચ્છા, એટલે પોતે સ્ટેબિલાઇઝ થઈ ગયા, સ્થિર થયા. આ એમના જીવનમાંથી આપણે એક લૌકિક દ્રષ્ટિએ મૂલ્યાંકન કરીએ છીએ, શીખીએ છીએ. બીજું વાક્ય બોલ્યા, આપણે આપણો બધો પુરુષાર્થ કરેલો, હવે જે પરિણામ આવ્યું એ સ્વીકારી લેવાનું. કેટલો સરસ સિદ્ધાંત છે. નિષ્ફળતા આવે ત્યારે આટલું જ વિચારવાનું કે મેં મારી બુદ્ધિ શક્તિ આવડત હોશિયારી જેટલી મારામાં છે એ બધી મેં મૂકી દીધી હતી, હા હવે જે પરિણામ આવ્યું એ મને માન્ય છે. સચિન તેંડુલકર કાયમ ક્રીઝ ઉપર જાય એટલે સેન્ચુરી નથી કરી, એ પણ ઝીરોમાં આઉટ થયા છે ને, એ પણ પહેલા બોલે આઉટ થયેલા છે, એટલે ફેલિયર ઇઝ પાર્ટ ઓફ લાઈફ. અને ત્રીજું વાક્ય તો અદ્ભુત બોલ્યા પ્રમુખ સ્વામી મહારાજ, એ બોલ્યા કે આપણે એકવાર બધાએ સાથે બેસીને નિર્ણય કર્યો છે કે ત્યાં આ કરવું, એટલે કરવું તો છે જ, બીજી જમીન શોધવા માંડો આપણે કરશું. નિસ્તનમાં બીજી જમીન શોધી,
ત્યાં ઊભું કર્યું તંત્ર, મંદિર બાંધ્યું. 1995માં જ્યારે ઉદ્ઘાટિત થયું ત્યારે દુનિયાના શ્રેષ્ઠ મેગેઝિન રીડર્સ ડાયજેસ્ટે લખ્યું કે ઇટ ઇઝ ધી 8th વન્ડર ઓફ ધ વર્લ્ડ, દુનિયાની 8મી અજાયબી સમાન. આ સ્મારક પ્રમુખ સ્વામી મહારાજે લંડનમાં ઊભું કર્યું. એ પણ પથ્થર ને લાઇમસ્ટોન ને બધું યુરોપથી આવે, ઇન્ડિયા આવે, ઘડાય અને પાછું જાય. પ્રધાનમંત્રી શ્રી હમણાં આપણને 5 વર્ષ પહેલા સ્લોગન આપ્યું, પ્રમુખ સ્વામી મહારાજે 25 વર્ષ પહેલા સ્લોગન મેક ઇન ઇન્ડિયા. રો મટીરિયલ ગમે ત્યાંથી આવે, મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ પ્રમુખ સ્વામી મહારાજે 25 વર્ષ પહેલા લંડન મંદિર માટે કરેલો છે. તો આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે કે ઘા આવે, ઝાટકો આવે, પછડાટ આવે, નિષ્ફળતા આવે, ત્યારે પહેલાં સ્થિર થઈ જવાનું કે ભગવાનની ઈચ્છા, મેં મારો પ્રયત્ન કરેલો, હવે પરિણામ મને માન્ય છે, પણ બીજી વખત હું બેઠો થઈને પ્રયત્ન કરીને સફળતા મેળવીશ. આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે. તો આવી રીતે આ ઇન્ટિગ્રેટેડ પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સમાં તમારો PQ ફિઝિકલ કોશન્ટ, IQ ઇન્ટેલિજન્ટ કોશન્ટ, EQ ઇમોશનલ કોશન્ટ એન્ડ SQ ઇઝ યોર સ્પિરિચ્યુઅલ કોશન્ટ. આ 4 હશેને તમે પૂર્ણ રીતે નોટ ઓન્લી અ પ્રોફેશનલ બટ અ પર્સન, તમે પૂર્ણ કદના, પૂર્ણ વ્યક્તિત્વ ધરાવતા એક શ્રેષ્ઠ વ્યક્તિ ચોક્કસ બની શકશો. અને બિફોર યુ લીવ ધીસ અર્થ, આ પૃથ્વી આપણે છોડીએ તે પહેલાં, 70-80-90 વર્ષની ઉંમરે બધાએ છોડવાની હોય છે, 5-10 વર્ષ પ્લસ માઇનસ ભગવાનની કૃપાથી, પણ તમે આ પૃથ્વી છોડો એ પહેલાં એક નાનો માર્ક આ પૃથ્વી ઉપર છોડતા જાઓ, જેથી પેઢીઓ સુધી લોકો તમારા એ શુભ કાર્યને પ્રશંસાની દ્રષ્ટિએ જ ખાલી નહીં પણ પોતાના જીવનમાં લાભની દ્રષ્ટિએ પણ એ જીવન ઉન્નત કરી શકે એવી તક તમે આવતી પેઢીઓ માટે મૂકી જાઓ, એ આ કોર્સથી થશે. તો ઓલ માય, તો પોતાના ક્ષેત્રમાં આવી રીતે ઊંડું ઉતરવું એ ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન છે, એ આવી રીતે પ્રાપ્ત થાય છે. ધ બુક્સ દેટ યુ રીડ, ધ TV પ્રોગ્રામ દેટ યુ સી, ધ ટાઈપ ઓફ ધ કંપની દેટ યુ કીપ, એની ઉપરથી તમારી ઇન્ટેલિજન્સ નક્કી થાય છે. ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન પછી બીજી વાત આવે છે ઇમોશનલ ક્વેશ્ચન. એટલે વ્યક્તિ ખાલી બુદ્ધિમત્તાથી પ્રગતિ કરે છે એવું નથી. 90ના દાયકા સુધી મેનેજમેન્ટમાં સિદ્ધાંત હતો ડુ ગુડ, તમે સારું કરો. 90ના દાયકા પછી મેનેજમેન્ટમાં સિદ્ધાંત આવ્યો બી ગુડ, તમે સારા બનો. ડુ ગુડમાંથી બી ગુડ, એટલે ઇમોશનલ ઇન્ટેલિજન્સ. એટલે શું? તમે તમારા ઇમોશન્સ, લાગણી, પ્રેમ, શુભેચ્છા, ભાવના, એનો તમારે પણ વિચાર કરવાનો અને સામેવાળી વ્યક્તિની પણ લાગણી, પ્રેમ, શુભેચ્છા અને ભાવના એનો પણ વિચાર કરવાનો. યુ શુડ બી સેલ્ફ અવેર, એટલે હું ક્યાં છું, શું બોલું છું, શું જોઉં છું, આજુબાજુ વ્યક્તિ કોણ છે, મારે કેવી રીતે વ્યક્ત થવાનું, એનું સંપૂર્ણ સભાનતા. ત્રીજી વાત ઇમોશનલ ઇન્ટેલિજન્સમાં આવે છે એમ્પેથી, દરેક વ્યક્તિ પ્રત્યે આદર, દરેક વ્યક્તિ માટે પ્રેમ. કે એની સાથે કે આમ ધંધો કરી લેવો અને સંબંધ બાંધી દેવો નથી, પણ દરેક વ્યક્તિ આદરને પાત્ર તો છે જ. દરેક વ્યક્તિ પ્રત્યે તમને એક સોફ્ટ લવ, એટલે કે પ્રેમ અને આદર તો હોવો જ જોઈએ. પછી એક મોટી વાત આવે છે મેનેજિંગ રિલેશનશિપ્સ, એ પણ ઇમોશનલ ઇન્ટેલિજન્સમાં આવે, કે તમારા જે સંબંધો છે વ્યક્તિ સાથે, પરિવાર સાથે અને તમારા બિઝનેસ રિલેશન્સ, એને તમે કેવી રીતે સાચવી શકો છો અને એ સંબંધોમાં જ્યારે ખળભળાટ ઊભો થાય ત્યારે કેવી રીતે સંભાળી શકો છો, એમાં તમે કેટલું નમતું જોખી શકો છો, સામેવાળી વ્યક્તિને કેવી રીતે સમજી શકો છો, અને એ નમતું જોખ્યા પછી તમે એ સંબંધ બંધાઈ જાય તો એમાં સુપિરિયોરિટી એન્જોય કરવાનો પ્રયત્ન તો નથી કરતા ને, તમે એમાં અહમભાવમાં તો નથી આવી જતા ને કે મારા પ્રયત્નથી આ સંબંધ જળવાયો. તમે કોઈ વ્યક્તિ ઉપર ઉપકાર કરો, એને મદદરૂપ થાઓ, એ મદદરૂપ તમે થયા છો, એ વ્યક્તિને તમે જ્યારે જ્યારે મળો ત્યારે એને અહેસાસ ન થવા દો, દેટ ઇઝ યોર ઇમોશનલ ઇન્ટેલિજન્સ. આટલી બધી વાતો ઇમોશનલ ઇન્ટેલિજન્સમાં આવે છે. બહુ જ સરસ પુસ્તક વિદ્યાર્થીઓ અહીંયા બેઠા છે, એમને લખવું હોય તો લખી લેજો, ઇમોશનલ ઇન્ટેલિજન્સ વાય ઇટ મેટર્સ મોર દેન ઇન્ટેલિજન્ટ ક્વોશન્ટ. કે બુદ્ધિમત્તા કરતાં આ લાગણી, ભાવના, પ્રેમ સમજી શકાય દરેક વ્યક્તિઓનો અને આવી રીતની બધી આપલે કરી શકાય. તો ડેનિયલ ગોલમેન ઇમોશનલ ઇન્ટેલિજન્સ માટે વર્લ્ડ ઓથોરિટી કહેવાય છે, કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ ઉપર એક કોર્પોરેટ ટ્રેનિંગ આપે છે. એમણે આ પુસ્તકમાં લખ્યું છે પોતાના 40 વર્ષના કોર્પોરેટ અનુભવ પરથી. હવે સાંભળજો બરોબર,
ડેનિયલ ગોલમેન પોતાના 40 વર્ષના કોર્પોરેટ ટ્રેનિંગ અનુભવ પરથી આ પુસ્તકમાં લખે છે કે ઓન્લી 10% ઓફ યોર સક્સેસ ઇઝ બીકોઝ ઓફ યોર ઇન્ટેલિજન્સ, આઈ ગીવ 90% ટુ ઇમોશનલ ઇન્ટેલિજન્સ. આવું ડેનિયલ ગોલમેને લખ્યું છે. અને હકીકત તો એ જ છે, 90% તમારો ધંધો છે ને તમારા સંબંધો ઉપર ચાલે છે, હા કે ના? કારણ કે ક્વોલિટી પ્રોડક્ટ તો આજે બધા પાસે છે, ક્વોલિટી કોન્શિયસ બધા છે, ઇન્ટરનેટનો સુપર હાઈવે ઓફ ઇન્ફોર્મેશન બધા પાસે છે. તો તમે ધંધો કોની સાથે કરશો? પરિચિત છે, સંબંધો છે, અને પરિચય અને સંબંધોના આધારે જ્યાં વિશ્વાસ બેઠો છે ત્યાં. સિમ્પલ. તો આ ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે કે વ્યક્તિઓને સમજવું, જે વ્યક્તિઓ સાથે કામ કરવાનું છે વ્યક્તિઓના સ્વભાવ પ્રકૃતિ પણ સમજવા અને એના ગુણ પણ સમજવા. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં વાત કરી છે, એમનો જે ઉપદેશ ગ્રંથ છે વચનામૃત, એમનો આ 2 શતાબ્દી મહોત્સવ છે, તો એમણે એમના આ ઉપદેશમાં એક જગ્યાએ વાત કરી છે કે સાથે રહેનાર વ્યક્તિના ગુણ પણ જોઈ રાખવા, સમજી રાખવા, એના અવગુણ પણ જોઈ રાખવા અને સમજી રાખવા. એના અવગુણ ગાવા નહીં, એના અવગુણની ચર્ચા ના કરવી, પણ તમારી સાથે વ્યવહાર કરવાનો છે તો એની નેગેટિવ્સ પણ તમારે જાણી રાખવાની, પણ એના પોઝિટિવ્સ તરફ દ્રષ્ટિ રાખીને. પ્રમુખ સ્વામી મહારાજ 1984 સાલમાં યુરોપ પધારેલા, બેલ્જિયમ હતા. ત્યાં ડૉક્ટર શાહને ત્યાં પ્રમુખ સ્વામી મહારાજનો નિવાસ હતો. પ્રમુખ સ્વામી મહારાજ ભોજન લઈ રહ્યા હતા તે વખતે ડૉક્ટર શાહે પ્રમુખ સ્વામી મહારાજને સરસ પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, અમે અનેક લોકોના સંપર્કમાં આવીએ છીએ, અનેક લોકોને મળીએ છીએ, પણ અમારી એક સાહજિક ખામી અથવા તો માનવીય મર્યાદા છે કે એ વ્યક્તિની નેગેટિવ કોઈ વાત કે કોઈ ક્રિયા અમારા મનમાં એકવાર આવી જાય, પછી જ્યારે જ્યારે એ વ્યક્તિને મળીએ ને ત્યારે અમે એ દ્રષ્ટિએ જોઈએ કે આ પેલો, જો આપણો આ સ્વભાવ છે જ, 10 વર્ષ પછી પણ એ વ્યક્તિ સુધરી ગયો અને કોઈ વ્યક્તિ એના વખાણ આપણી પાસે કરે તો આપણે પેલી વ્યક્તિને કે તારી વાત અત્યારે બરાબર છે પણ હું તને 10 વર્ષ પહેલાંની એક વાત કરું. કરનાર તો ભૂલી ગયો હોય, તે જોયું ને યાદ રાખ્યું. ધીસ અ હ્યુમન વીકનેસ. તો અમારે તો આવું છે, પણ પ્રમુખ સ્વામી મહારાજ તમે આટલા લોકોને મળો છો, લાખો લોકોને મળો છો, લોકોની નેગેટિવ્સ તમે પણ જોઈ શકો છો, તમે બુદ્ધિશાળી છો, વળી ઘણા બધા લોકો તમારી પાસે આવીને નિષ્કપટ થતા હોય એટલે તમે એના દોષ અવગુણ જાણો છો, છતાંય વ્યક્તિ જ્યારે જ્યારે મળે ત્યારે એને પ્રેમથી મળી શકો છો, એને તમે આદર આપી શકો છો, એ વ્યક્તિને પોતાની ભૂલનો અહેસાસ મુલાકાત દરમિયાન થવા નથી દેતા, તમે ભૂલી જ ગયા છો એ વાતને, એવું તમારો વર્તાવ હોય છે, તો આ કેવી રીતે શક્ય બને? આ બહુ જ મોટી કળા છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે એક સુંદર ઉત્તર આપેલો, જે ઇમોશનલ ઇન્ટેલિજન્સનો એક શિખર સમો ઉપદેશ અને પ્રસંગ કહેવાય. પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે જે વ્યક્તિઓ સાથે તમારે આજીવન સંબંધ રાખીને રહેવાનું જ છે, તમારા પત્ની હોય, પતિ હોય, ભાઈ હોય, બહેન હોય, સંતાન હોય, પડોશી, વોટ એવર, જે વ્યક્તિઓ સાથે તમારા આજીવન સંબંધો છે જ, રહેવાના જ છે અને તમારે રાખવાના જ છે, એ વ્યક્તિઓ તમારા જીવનમાં છે. બીજું, જે વ્યક્તિઓ સાથે તમારે જે સમયે કામ કરવાનું છે, લોંગ ટર્મ પ્રોજેક્ટ હોય કે શોર્ટ ટર્મ પ્રોજેક્ટ હોય, તમારો ઓફિસ સ્ટાફ હોય, તો આ બંને પ્રકારની વ્યક્તિઓમાં કદાચ તમને 99 અવગુણ દેખાય તો એ અવગુણને બાજુ પર કાઢીને એક ગુણ દેખાતો હોય એની સામે દ્રષ્ટિ રાખીને સંબંધ અને કામ પૂરા કરી લેવાના. તે સક્સેસ સ્ટોરી છે. આ ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે. પ્રમુખ સ્વામી મહારાજ ગાંધીનગર અક્ષરધામ ઉદઘાટન સમારોહ વખતે ત્યાં ગાંધીનગરમાં હતા. બોમ્બે હોસ્પિટલના એક બહુ જ સારા ડૉક્ટર ગુરુમુખ સાજનવાલ સૈનાની, હમણાં જ અમે મુંબઈમાં મળેલા 10-એક દિવસ પહેલાં, અત્યારે તેમની ઉંમર 93-94 વર્ષની છે. એમણે પ્રમુખ સ્વામી મહારાજને વ્યક્તિગત મુલાકાતમાં લોકોને મળતા જોયા. એમણે મુખ્ય મંચ ઉપરથી સન્માનમાં ખૂબ સુંદર વાત કરી કે અમે ફિઝિશિયન્સ છીએ અને અમારે 6 સેન્સ હોય, જીવ પ્રાણી માત્રને 5 સેન્સ હોય, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. અમારે ફિઝિશિયન્સને 6 સેન્સ હોય, 6ઠી સેન્સ કઈ? સામેવાળી વ્યક્તિની લાગણી અમે સમજી શકીએ. પણ પછી બોલ્યા કે જે પ્રેમથી, જે કરુણાથી પ્રમુખ સ્વામી મહારાજ દરેકને મળી રહ્યા હતા એમની રૂમમાં, મેં નજરે જોયું, મારી 6ઠી સેન્સ પણ જજમેન્ટ ના લઈ શકી કે આ વ્યક્તિના હૃદયમાં કેવડો ઊંડો કૂવો
પ્રેમનો અને કરુણાનો છે. તો દરેક વ્યક્તિ પ્રત્યે આદર હોવો, પ્રેમ હોવો, એની લાગણી અને પ્રેમ સમજવા. અરે વ્યક્તિ શું ગમે તે, પ્રમુખ સ્વામી મહારાજ એક વખત વૃક્ષારોપણના કાર્યક્રમમાં પધારેલા, આજુબાજુ બે ધારાસભ્યો હતા, કોઈ બે એક બે સાંસદ હતા, પ્રેસ ગેલેરી બધી હતી. પહેલો છોડ પ્રમુખ સ્વામી મહારાજને રોપવાનો હતો. પ્રમુખ સ્વામી મહારાજ ઊભા પગે બેઠા પણ ખરા, અને ત્યાં એમના હાથમાં છોડ આપવામાં આવ્યો. એ આમ ખાડામાં મૂકવા ગયા ત્યારે એક નાનો મકોડો એમને ત્યાં જોયો. પ્રમુખ સ્વામી મહારાજે આંગળી એ મકોડા સામે ધરી અને સાહજિક બોલ્યા, મકોડા ભાઈ બહાર આવી જાઓ, નહીં તો હમણાં દબાઈ જશો. ઇમોશનલ ઇન્ટેલિજન્સ સુપર હાઈ હોય ને તો જ આવા પ્રસંગે, આવા ફોટોગ્રાફી વિડીયોગ્રાફી થતી હોય, આવા પ્રતિષ્ઠિત મહાનુભાવ આજુબાજુ હોય, એની વચ્ચે એક મકોડાના જીવનની પણ કદર થઈ શકે. પ્રમુખ સ્વામી મહારાજે પોતાની આંગળી ઉપર એ મકોડાને લીધો અને બાજુમાં આમ મૂકી દીધો અને પછી વૃક્ષારોપણ કર્યું. આ સામાન્ય નથી, આ બહુ જ અઘરું છે. તો ઇમોશનલ ઇન્ટેલિજન્સ તમારી હાઈ હોય ને એટલે તમે વ્યક્તિઓ સાથે સંબંધો ખૂબ સારી રીતે બાંધી શકશો. સમજો, અગેન આઈ રિપીટ, તમારી એકેડેમિક ક્વોલિફિકેશન, તમારો એક્સપિરિયન્સ, તમારી ટેલેન્ટ, તમારી નોહાવ, તમારે બેક સપોર્ટ સિસ્ટમ્સ, તમારા પ્લેટફોર્મ્સ તમને અમુક કક્ષા સુધી લઈ જશે, પણ જ્યાં એ કક્ષાનું બેરિંગ સીલિંગ તોડવું હશે ત્યાં આ ઇમોશનલ ઇન્ટેલિજન્સ જોશે જ. તો આ ઇમોશનલ ઇન્ટેલિજન્સની આ વિશેષતા છે. એની માટે આવા સદગુણો છે. ફરી વખત પાંચે પાંચ સદગુણ બોલું છું. સેલ્ફ અવેરનેસ, મેનેજિંગ યોર ઇમોશન્સ, એમ્પેથી ફોર અધર્સ, લવ એન્ડ રિસ્પેક્ટ, એન્ડ મેનેજિંગ યોર રિલેશનશિપ્સ. તો આવી રીતે સંબંધોની જાળવણી રહેશે. હાર્વર્ડ યુનિવર્સિટીના એક સર્વે પ્રમાણે, એ લોકોએ દુનિયાના 110 દેશોમાં સર્વે કર્યો, 1,00,000 પરિવારમાં સર્વે થયો, અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી. અને એ તારણ ઉપર આવ્યા, મુખ્ય પ્રશ્ન એ હતો કે તમારી દ્રષ્ટિએ પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે. ત્યારે 67% પણ વધારે રિસ્પોન્ડન્ટ્સે લખ્યું, એન્જોઈંગ રિલેશનશિપ્સ, ક્વોલિટી એન્ડ ક્વોન્ટિટી ટાઈમ સ્પેન્ડિંગ વિથ યોર નિયર એન્ડ ડિયર વન્સ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ. પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે કે જે વ્યક્તિઓ તમારા જીવનમાં છે અને તમને એના પ્રત્યે પ્રેમ છે અને એ વ્યક્તિઓને તમારા પ્રત્યે પ્રેમ અને આદર છે, એવી વ્યક્તિઓ સાથે સમય કાઢવો, બેસવું, વાતચીત કરવી, એ પૃથ્વી પર સૌથી મોટો આનંદ છે. એ આનંદ જો લેવો હોય તો તમારું ઇમોશનલ ઇન્ટેલિજન્સ હાઈ જોઈએ જ. આપણે બહુ નાની નાની વાતમાં ડિસ્ટર્બ થઈ જઈએ ઇમોશનલી, એટલે આપણું ઇમોશનલ ઇન્ટેલિજન્સ ડેવલપ ના થાય. તમે કોઈ પાર્ટીમાં ગયા હોય, ગેધરિંગમાં ગયા હોય, તમારી સામે કોઈ 2-3 વાર આમ જોવે ને તો એ તમને વિચારશો, દે કેમ જોતો હશે, કેમ જોતો હશે. એનો જવાબ કહું, આંખ છે ને એટલે જોવે. એમાં એને તો એક જ વાર તારી સામે જોયું, 2 વાર તો એ જે બાજુ જોતો હતો ને એમાં તું વચ્ચે આવી ગયેલો, એટલે તને એમ થાય મારી સામે જોતા હતા. આપણું માઇન્ડ એટલું ચીપ છે, વીક છે, મીન છે, કોઈક જોવે તોય આપણને શંકા, કોક આપણી પાસે વાત કરવા આવે તોય શંકા, કંઈક લાભ હોય તો આવવું જોઈએ, બાકી આ સ્વાર્થ વગેરે માણસ દેખાય નહીં. તમે બધા હસ્યાનો મતલબ શું? આ જ આપણા વિચારો છે. ધીસ આર અ બેઝિક થોટ પ્રોસેસ. પછી ઇમોશનલ ઇન્ટેલિજન્સ ડેવલપ ન થાય. અત્યાર સુધી ખાલી ફેશિયલ એક્સપ્રેશન્સ એટલે ફેસ રીડિંગની વાત ચાલતી હતી, પછી બોડી લેંગ્વેજની વાત આવી. હવે પશ્ચિમના જગતમાં આપણે પણ આવશે 2-5 વર્ષમાં એક કોર્સિસ ઇન્ડિયામાં, આઈ રીડિંગ શીખવાડે છે. કારણ કે તમારી આંખો છે ને એ તો ચાડી ખાઈ જ જાય, તમે મોઢું હસતું રાખો આમ બહુ સરસ, અને પછી તમારી બોડી લેંગ્વેજ સરસ રાખો, પણ તમારા મનમાં જો કુભાવ હોય ને તો એ આંખમાં આવે જ. અંગ્રેજીમાં કહેવત છે, આઈઝ આર ધ રિફ્લેક્શન ઓફ ધી હાર્ટ. હૃદયમાં જે ચાલતું હોય ને એ આંખમાં આવી જ જાય. હૃદયમાં જો પવિત્રતા અને શુદ્ધતા હોય, જે મુખ્ય શબ્દ આપણા કોર્સ માટેનો, જે પહેલો શબ્દ છે, આઈ એટલે ઇન્ટિગ્રિટી. ઇન્ટિગ્રિટી એટલે શું? પ્રમાણિકતા.
વફાદારી, સિદ્ધાંતને વરેલા, મૂલ્યને વરેલા, એને ઇન્ટિગ્રિટી કહેવાય. દુનિયામાં સૌથી મોટો સદગુણ ઇન્ટિગ્રિટી છે. દુનિયામાં સૌથી મોટી કિંમત જો કોઈ એક શબ્દ કે એક સદગુણની હોય તો ઇન્ટિગ્રિટીની છે. તમારી વફાદારી, તમારી પ્રામાણિકતા, તમારી નિષ્ઠા, તમે સિદ્ધાંતોને વરેલા છો કે નહીં, ગમે તે સંજોગ અને પરિસ્થિતિમાં સિદ્ધાંત, નીતિ, નિયમ, ડિસિપ્લિન્સ, નોર્મ્સ, વેલ્યુઝ સાથે તમે બાંગછોડ કરો છો કે નહીં, ન જ કરો એ ઇન્ટિગ્રિટી કહેવાય. કિંમત એની જ છે. 20 વર્ષની તમારી બુદ્ધિમત્તાથી મેળવેલી કારકિર્દી, બીજા 20 વર્ષથી તમારી ઇમોશનલ ઇન્ટેલિજન્સથી મેળવેલી કારકિર્દી, પણ તમે 40 વર્ષ પછી તમારી ઇન્ટિગ્રિટી, વફાદારી, નિયમ, ડિસિપ્લિન, નોર્મ્સ માં 1 મિસ્ટેક એન્ડ યોર 40 યર્સ કેન ગો ઇન વેઇન. એ સિદ્ધાંત છે. પૃથ્વી ઉપર વ્યક્તિગત જીવનથી માંડીને પારિવારિક, પારિવારિકથી માંડીને સામાજિક, સામાજિકથી માંડીને વ્યવસાયિક જીવન સુધીની આ નક્કર હકીકત છે. તો એ ઇન્ટિગ્રિટી છે એ પ્રમુખ સ્વામી મહારાજના હૃદયમાં કઈ કક્ષા સુધીની હશે કે જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ બિલ ક્લિન્ટન 2000ની સાલમાં પ્રમુખ સ્વામી મહારાજને માયામી ફ્લોરિડામાં મળ્યા. પ્રમુખ સ્વામી મહારાજની ઉંમર એ વખતે 80 વર્ષની હતી. 22 મિનિટની મુલાકાત પછી બિલ ક્લિન્ટન બોલ્યા. બિલ ક્લિન્ટન એટલે અમેરિકાના top 5 કેરિઝમેટિક પ્રેસિડેન્ટ્સમાં એક આવે, જેનું નામ પડે અબ્રાહમ લિંકન કે જ્યોર્જ વોશિંગ્ટન, જ્હોન એફ કેનેડી, એ લાઇનેજમાં બિલ ક્લિન્ટનનું નામ લઈ શકીએ. એ બિલ ક્લિન્ટન 22 મિનિટની મુલાકાત પછી, હવે એ અંગ્રેજી બોલે પ્રમુખ સ્વામી મહારાજ ન સમજે, પ્રમુખ સ્વામી મહારાજ ગુજરાતી બોલે એ ન સમજે, એટલે વચ્ચે અમારા દુભાષ્યા તરીકે એક સંત હતા અમૃતનંદન સ્વામી, એટલે એકચ્યુઅલી 22 મિનિટમાં તો 8 જ મિનિટનો વાર્તાલાપ સમજવાનો. એ વાર્તાલાપ પછી બિલ ક્લિન્ટન અંદરથી બોલી ગયા કે આઈ હેવન્ટ સીન સચ એક્સપ્રેસિવ આઈઝ ફૂલ ઓફ ઇન્ટિગ્રિટી ઇન માય લાઈફ. બિલ ક્લિન્ટન બોલ્યા કે મેં મારી જિંદગીમાં આટલી પ્રભાવશાળી આંખો, જે પ્રમુખ સ્વામી મહારાજની આંખો, આટલી પ્રભાવશાળી આંખો અને ફૂલ ઓફ ઇન્ટિગ્રિટી, કે જે આંખોમાંથી વફાદારી, નિષ્ઠા, પ્રામાણિકતા, સિદ્ધાંતો સાથેનો લગ્ન, એક વફાદારી અને મૂલ્યનિષ્ઠ ચરિત્ર એમની આંખોમાં રિફ્લેક્ટ થાય છે. પહેલાં તો અમેરિકાના પ્રેસિડેન્ટ કોઈથી ઇમ્પ્રેસ ના થાય, કારણ કે દુનિયાના રાજા છે. અત્યારે તો જે રીતે વર્તે છે એની પરથી લાગે છે ખરેખર રાજા છે. સવાર ઉઠીને ટ્રમ્પ સાહેબને વિચારે કે H-1B આમ તેમ થઈ જાય, ઈરાનને ધ્રુજાવી નાખે, અફઘાનિસ્તાનને ધ્રુજાવી નાખે, આ બાજુ નેટો એલાઇઝને ધ્રુજાવી નાખે, આ બાજુ યુરોપિયન યુનિયનને ધ્રુજાવી નાખે. તાકાત છે એની, મિલિટરી પાવર, એર પાવર, ડોલર પાવર. દુનિયાની જે પ્રથમ મોટી 100 આંતરરાષ્ટ્રીય સંસ્થા છે એમાંથી 90 અમેરિકાના ડોલર પાવર ઉપર ચાલે છે. એટલે વર્લ્ડ બેંકના પ્રેસિડેન્ટે એ નક્કી કરે, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના પ્રેસિડેન્ટ પણ અમેરિકા જ નક્કી કરે. એટલે એ માણસ કેમ પૃથ્વીનો રાજા ના હોય, એ કોઈનાથી ઇમ્પ્રેસ ના થાય, અને કદાચ થોડું ઇમ્પ્રેસ થાય ને તો એક્સપ્રેસ ના થાય, અહમ આવે ને માણસને. અને એમાં એક ભારતીય સંત ભગવાધારી, એમાંય 80 વર્ષની ઉંમર, પણ એ પોતાની જાતને રોકી ના શક્યા. એ અમેરિકાના પ્રેસિડેન્ટની શું કરિઝમા હોય. બિલ ક્લિન્ટન અને એમના પત્ની હિલરી ક્લિન્ટન મુંબઈ આવેલા 2000ની સાલમાં, ત્યાં તાજમાં હુઝ હુ ઓફ ઇન્ડિયા, ભારતના શ્રેષ્ઠ 500 વ્યક્તિઓની કોન્ફરન્સ એમની હાજરીમાં હતી. બોલ્યા 45 મિનિટ, પછી બધાને કહ્યું કે તમે વ્યક્તિગત સ્ટેજ ઉપર આવીને એમને મળી શકશો, પણ બધાને કહેવામાં આવેલું કે તમારે ફક્ત એની સાથે હાથ મિલાવવાનો, ફોટો પડી જશે, તમને આપી દેવામાં આવશે, પણ કોઈએ વાત નહીં કરવાની એમની સાથે, એમની પાસે ટાઈમ નથી. તો બધા ઊભા થઈને લાઇનમાં આવતા હતા ને, ફોટોગ્રાફ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ પાડેલો. લાઇનમાં કોણ હતા? રતન ટાટા, મુકેશ અંબાણી, અનિલ અંબાણી, સુનિલ ભારતી મિત્તલ, સચિન તેંડુલકર, શાહરૂખ ખાન, અમિતાભ બચ્ચન, આ બધા લાઇનમાં ઊભા હતા વ્યક્તિગત દર્શન માટે. અને હાથ મિલાય નામથી આમ નીકળી જવાનો કાર્યક્રમ પૂરો. ધેટ ઇઝ ધી પાવર કપલ. અને પ્રમુખ સ્વામી મહારાજે વિદાય લેતી વખતે પ્રેમથી સાહેબનો હાથ પડીને કીધું, સાહેબ અમારું અક્ષરધામ જોવા માટે આવજો. બિલ ક્લિન્ટને જ્યારે આ કહેવામાં આવ્યું ત્યારે એમણે કહ્યું કે વેન યુ હેવ ઇન્વાઇટેડ આઈ વિલ કમ, કે તમે આમંત્રણ આપો છો ને એટલે હું આવીશ, અને આવ્યા. તો તમારી ઇન્ટિગ્રિટી છે એ બહુ જ મોટી ઇમોશનલ કોશન છે તમારામાં. અને છેલ્લી વાત આપણે
પૂરી કરતા સ્પિરિચ્યુઅલ કોશન્ટ એ શિરમોળ છે. ઇટ ઇઝ ધી આઈસિંગ ઓન ધ કેક કે તમારી આધ્યાત્મિક બુદ્ધિમત્તા. અત્યારે વિદ્યાર્થી તરીકે તમને આનો ઓછો ખ્યાલ આવશે, પણ આઈક્યુ કરતાં ઈક્યુ મોટો છે અને ઈક્યુ કરતાં એસક્યુ મોટો છે. બહુ જ સરસ પુસ્તક કો ઓથર થયેલું છે ડૉક્ટર ઇયાન માર્શલ અને ડૉક્ટર દાના જોહર. આ બંને પુસ્તક લખ્યું છે જેના લીધે મેનેજમેન્ટ દુનિયામાં આખો બહુ જ મોટો પરિવર્તન આવી ગયું. સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ધ અલ્ટિમેટ ઇન્ટેલિજન્સ આ પુસ્તકનું શીર્ષક હું શબ્દશ બોલ્યો. એમાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ કરતાં પણ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ક્યાં વધે છે, બહુ જ સરસ શબ્દોમાં વ્યાખ્યા મૂકેલી છે. પહેલાં હું એક્ઝેક્ટ વ્યાખ્યા એક્ઝેક્ટ શબ્દમાં બોલું છું. એમણે લખ્યું છે કે વોટ ઇઝ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ. તો સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ ઇઝ દેટ ક્વોલિટી વેર યુ કેન ગો બિયોન્ડ સર્ટન હ્યુમન પ્રી કન્ડિશન્સ ઓફ માઇન્ડ ઓફ સર્ટન હેબિટ્સ એન્ડ ક્રિએટ અ સિચ્યુએશન વિચ ઇઝ નોટ ઓનલી હેલ્પફુલ ટુ યુ બટ ટુ ધ પીપલ અરાઉન્ડ યુ બટ ટુ ધી ઓર્ગેનાઇઝેશન બટ ટુ ધ સોસાયટી એટ લાર્જ બટ ટુ ધી હોલ મેનકાઇન્ડ. It not only inspires people with you, it inspires down generations and generations to create a better moral and spiritual value at their workplace. એટલે કે તમે સામાન્ય આપણી બુદ્ધિ પ્રમાણે આપણે જે વિચારીએ, જે વિચારધારા આપણી હોય, જે આપણી આદતો હોય, જે આપણો મૂળભૂત સ્વભાવ અને પ્રકૃતિ હોય, એનાથી પણ પર જઈને તમે એવું એક નિર્ણય લો, એવું એક કાર્ય કરો કે જેમાં માનવતા ખીલી ઉઠે, જેમાં આધ્યાત્મિકતા ખીલી ઉઠે, અને એ ચિરંતન કાળ સુધી એ પ્રસંગ અથવા તમારો એ નિર્ણય યુગો સુધી લોકોને પ્રેરણા આપતો રહે. હવે હું તમને દ્રષ્ટાંત દ્વારા સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ સમજાવું. અબ્રાહમ લિંકન જ્યારે અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા, પોતાની કેબિનેટ નક્કી કરવા માટે પોતે બેઠા ત્યારે એમણે એક એડવિન સ્ટેટન નામની વ્યક્તિને સેક્રેટરી ઓફ વોર બનાવ્યા. અત્યારે એ પોસ્ટને સેક્રેટરી ઓફ સ્ટેટ કહે છે. એટલે અમેરિકામાં જે પ્રેસિડેન્શિયલ સિસ્ટમ છે, આપણે અહીંયા પાર્લામેન્ટરી સિસ્ટમ છે, ત્યાં પ્રેસિડેન્શિયલ સિસ્ટમમાં સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિપ્લોમેટ ઇઝ સેક્રેટરી ઓફ સ્ટેટ આફ્ટર ધ પ્રેસિડેન્ટ. એમાં એડવિન સ્ટેટનને એમને આ પોસ્ટ આપી. એટલે એમના પર્સનલ એસિસ્ટન્ટે અબ્રાહમ લિંકન સાહેબનો હાથ પકડ્યો કે સાહેબ, તમે આ વ્યક્તિનું નામ આ પોસ્ટ સામે લખો છો, બહુ સમજીને વિચારીને લખો છો ને? અબ્રાહમ લિંકન, હા, મારે એમને કેબિનેટ સેક્રેટરીનું સ્ટેટસ સેક્રેટરી ઓફ વોર આપવું છે. ત્યારે કે સર, તમને આ વ્યક્તિ વિશે બધો પરિચય છે? અબ્રાહમ લિંકન કે હા, મને બધો પરિચય છે. કે સાહેબ, એ તમારા બધા ડિસિશનનો વિરોધ કરે છે, તમને ખબર છે? જ્યારે જ્યારે આપણે મિટિંગોમાં બેઠા છીએ, પાર્ટી મિટિંગમાં, ત્યારે તમારા અભિપ્રાયની વિરુદ્ધ જ એનો અભિપ્રાય હોય છે અને તમારો અભિપ્રાય તોડવાનો જે પ્રયત્ન કરે છે, તમને ખબર છે? અબ્રાહમ લિંકન કે હા, મને ખબર છે. કે સર, જાહેરમાં ઘણી વખત તમારા વિશે એવું પણ બોલ્યા છે કે અબ્રાહમ લિંકન ઇઝ અ ફની ક્લાઉન, એક જોકર છે લિંકન, એ તમને ખબર છે? અબ્રાહમ લિંકન કે હા, મને ખબર છે. કે સર, જો હવે તમને આ બધું ખબર હોય છતાં તમે સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોસ્ટ એને આપવા તૈયાર હોય, તો સર તમે પ્રેસિડેન્ટ છો, ચોઇસ તમારી છે. અબ્રાહમ લિંકન કે એમ નહીં, હું તને સમજાવું કે હું આને આ પોસ્ટ કેમ આપું છું. પહેલો પ્રશ્ન અબ્રાહમ લિંકન એમના પર્સનલ એસિસ્ટન્ટને પૂછ્યો, ઇઝ ઇટ ફિટ ફોર ધ જોબ? કે હું એને જે પોસ્ટ આપું છું એ પોસ્ટ માટે સર્વથા લાયક છે? તો કે હા સર, એની બુદ્ધિમત્તા, એની ઇમોશનલ ઇન્ટેલિજન્સ, લોકો સાથેનો વ્યવહાર, સંબંધો, એમાં નિષ્ણાત છે, અને જે પોસ્ટ આપો છે એનું એને પૂર્ણ જ્ઞાન છે. બીજો પ્રશ્ન, ઇઝ ધેર એની ક્વેશ્ચન ટુ ઇઝ ઇન્ટિગ્રિટી ટુવર્ડ્સ ધ નેશન? દેશ પ્રત્યેની વફાદારી, પ્રામાણિકતા અને નિષ્ઠામાં કોઈ પ્રશ્ન છે એની 40 વર્ષની કારકિર્દીમાં? તો કે સાહેબ, એમાં પણ કંઈ ભૂલ આપણે ન કાઢી શકી. એની 40 વર્ષની કારકિર્દીમાં એડવિન સ્ટેટન વિશે કોઈ એવો પ્રશ્ન, કોઈ એવો મતભેદ, કોઈ એવી કોન્ટ્રોવર્સી ઊભી નથી થઈ. અબ્રાહમ લિંકન બોલે, બસ બે જ. પીએ કે શું? કે બસ આ બે જ ક્વોલિટી મારે જોઈએ, એ પોસ્ટ માટે લાયક છે અને બીજું એ દેશ પ્રત્યેની એની વફાદારી છે, તો મારે એને આ પોસ્ટ આપવી, એ મારા વિશે શું બોલે છે, એ મને કેવો ગણે છે, કેવો વિરોધ કરે છે, એની જોડે મારે નિસ્બત નથી. આને સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ કહેવાય, આને પૂર્ણ અધ્યાત્મ કહેવાય. અને જ્યારે અબ્રાહમ લિંકનનું એસેસિનેશન થયું, એટલે કે એમને મારી નાખવામાં આવ્યા,
ત્યારે એમના ડેડ બોડીની બાજુમાં સૌથી વધારે કોઈ વ્યક્તિ રડી હોય એ એડવિન સ્ટેટન રડ્યા હતા. અને એડવિન સ્ટેટન રડતા રડતા જે વાક્ય બોલ્યા એ આજે પણ અબ્રાહમ લિંકનના ટોમ્બ ઉપર લખેલું છે, કોફિન ઉપર લખેલું છે. એડવિન સ્ટેટન બોલેલા, આ હું શબ્દશ બોલું છું, કે યર લાઈઝ ધ ગ્રેટેસ્ટ લીડર ઓફ મેનકાઇન્ડ ધ વર્લ્ડ હેઝ એવર સીન. કે પૃથ્વીએ ક્યારેય નથી જોયા એવા માનવતાના એક મહાન નેતા અહીંયા સૂઈ રહ્યા છે. તો વ્યક્તિઓ તમારી જે સાથે છે એના સ્વભાવ પ્રકૃતિને થોડા ઓવરકમ કરીએ, તમે જાણતા હો સમજતા હો, પણ સંબંધો સારા રાખી શકો એ ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે. પણ એ વ્યક્તિને તમે મહત્તા આપી શકો, સત્તાથી માંડીને કાર્યશક્તિ સુધીની, એ તમારી સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે. અમે 1200 સંતો અને 55,000 સ્વયંસેવકો એ BAPSમાં પ્રમુખ સ્વામી મહારાજને આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સના શિખર ઉપર બેઠેલા જોયા છે. 1991માં પ્રમુખ સ્વામી મહારાજને મુંબઈમાં હરકિશનભાઈ મહેતા એક પ્રશ્નોત્તરી એમને પ્રશ્નો પૂછેલા. એ અંતર્ગત એક પ્રશ્ન એવો પૂછ્યો હતો કે તમે આટલું બધું સમાજ માટે કાર્ય કરો છો, BAPSની 162 પ્રકારની સોશિયલ મોરલ એજ્યુકેશનલ એન્વાયરમેન્ટલ એક્ટિવિટીઝ છે, તો કોઈ સમાજમાં તમારી ટીકા કરે તો? પ્રમુખ સ્વામી મહારાજ સ્પોન્ટેનિયસ બોલ્યા કે કોઈ ટીકા કરે તો અમે અંતરદ્રષ્ટિ કરીએ કે વ્યક્તિ સાચી છે. જો સાચી હોય તો અમે એનો મનોમન આભાર માનીને અમારામાં સુધારો કરી લઈએ. તરત હરકિશન મહેતાએ પૂછ્યું, પણ એ ટીકા કરનાર વ્યક્તિ ખોટી હોય તો? પ્રમુખ સ્વામી મહારાજની સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ જો. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે વ્યક્તિ કદાચ ખોટી હોય તો અમારો સિદ્ધાંત છે કે એની સાથે કોઈ પણ ઝઘડો તો ન કરવો, પણ એને જવાબ આપવા પણ ન જવો. અમારે મનોમન ભગવાનને પ્રાર્થના કરીએ કે એ વ્યક્તિને સદબુદ્ધિ સૂજે, પણ એના પ્રત્યે કોઈ દિવસ અમને અભાવ કે અનાદરની ભાવના ના થાય. કઈ કક્ષાએ આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ જેનામાં હોય એ કક્ષાએ જીવી શકતા હોય, એટલે એ જ વ્યક્તિ વ્યાપક ફલક ઉપર, વાઇડ રેન્જ ઉપર પ્રવૃત્તિ કરી શકે. પ્રમુખ સ્વામી ભણેલા હતા 5 જ ચોપડી. હા, મેં એક પ્રમુખ સ્વામી મહારાજની આ વાત કરીને, અહીંયા વલ્લભભાઈ આપણી સામે બેઠા છે, જે મેં શરૂઆતમાં જ વાત કરી, ઓછું ભણતર હતું, પણ ઇમોશનલ ઇન્ટેલિજન્સ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ છે એટલે આટલું મોટું કાર્ય થઈ શકે. તો સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સથી આટલું મોટું કાર્ય થઈ શકે છે. પ્રમુખ સ્વામી મહારાજને હરકિશન મહેતાએ બીજો પ્રશ્ન આપ્યો કે તમે સંસ્થાના પ્રમુખ છો, સંસ્થામાં જોડાયેલા છે ને, બધા માટે બહુ જ સરસ એક વાત છે. હા, કે તમે સંસ્થાના પ્રમુખ છો અને આટલી મોટી એક સંસ્થા, સમાજ સેવા સંસ્થા ચલાવો છો, તમારે ક્યારેય કોઈને કહેવાનું, ટોકવાનું, વઢવાનું થાય? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, હા, કોઈ વખત કોઈને કહેવાનું ટોકવાનું થાય, પણ પછી જે વાક્ય બોલ્યા ધેટ ઇઝ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ, એ આધ્યાત્મિક બુદ્ધિમત્તા છે. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા, પણ કોઈકને કહીએ, ટોકીએ, ત્યારે એને ખોટું ન લાગે, એને પોતાની ભૂલ સમજાય, એને પોતાને અંતરદ્રષ્ટિ થાય, પણ એ પાછો ન પડે, અમારી સાથે એનું હેત ઓછું ન થાય, એની પ્રવૃત્તિ અને સેવામાંથી ક્યારેય પાછો ન પડે, એનું મન ઓછું ના થાય, એવી રીતે એને ટોકીએ. હવે આપણે ટોકવા બેસીએ ત્યારે આવું બધા મુદ્દા યાદ રહે? આપણને કોકને કહેવાનો, ટોકવાનો અધિકાર પ્રાપ્ત થાય તો કોકને કહીએ, ટોકીએ, ત્યારે આ બધા મુદ્દા યાદ રહે? કે એને એનું મન પાછું ના પડે, એને અંતરદ્રષ્ટિ થાય કે ખોટો છું, પણ એને સંસ્થા, સિદ્ધાંત, સત્પુરુષમાંથી હેત ઓછું ના થાય, એવું એવા શબ્દોથી કહીએ. આ સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્સ હોય ને તો જ. આપણે તો કોકને ટોકવા બેસે એટલે પહેલાં એક બે શબ્દ તો ભૂલથી બોલાય નહીં અત્યારે જાહેરમાં, એમાં આ ભૂમિમાં, તેવા શબ્દો આવી જાય.